નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે કોંગ્રેસને અલવિદા કહી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ભાજપના ભરતી મેળામાં જોડાયા. ધોકડવા તેમજ આજુબાજુના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા ધોકડવામાં ઉંદરણી મૂંઝાઈ. ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ઉના તાલુકા મારું રાજપૂત સમાજના ઉપપ્રમુખ કાંતિભાઈ રાજાભાઈ માળવી, જે વર્ષોથી કોંગ્રેસમાં પ્રખર કાર્યકર્તાની છાપ ધરાવતા અને ધોકડવા ગામના તેમજ આજુબાજુના વિસ્તારના આગેવાનો ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ સોમનાથ જિલ્લા પંચાયતના ચેરમેન ડાયાભાઈ જાલોન્દ્રા અને તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભીખાલાલ કિડેચાની આગેવાની હેઠળ વિધિવત ભાજપમાં જોડાયા. હાલ ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો પણ કામે લાગી ગયા છે. એવામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટા ઝટકા લાગવાનું ચાલુ થઈ ગયું છે. તેવામાં ગીરગઢડાના ધોકડવા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉના ગીરગઢડાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉના ગીરગઢડાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા, ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોન્દ્રા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રવીણભાઈ સાંખટ, કેસી રાજપૂત, તાલુકા પંચાયત સદસ્ય દુલાભાઈ ગુજ્જર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ ભીખાભાઈ કિડેચા, કાળુભાઈ રૂપાલા, જિલ્લા સદસ્ય દકુભાઈ દોમડિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર વિશાલ ચૌહાણ, ગીરગઢડા. આપનો પરિચય? મારું નામ કાંતિભાઈ રાજાભાઈ માળવી, ગામ ધોકડવા. આજ રોજ અમારે ઘરે અઢારેય સમાજના આગેવાનો, વડીલો, મિત્રો તમામ પધારેલા હતા અને હું વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો છું. ઘણા સમયથી મારા સાથી મિત્રો અને મારું રાજપૂત સમાજના ભાઈઓ મને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા સમયથી આગ્રહ કરતા હતા, રજૂઆત કરતા હતા. આ બધાની રજૂઆત સાંભળ્યા પછી ગામના તથા તાલુકાના રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખી અને મોદી સાહેબના સેવાના યજ્ઞમાં સેવાના દિવસે વિશેષ કેમ્પ વિતાવીએ, હિન્દુત્વ અને ધાર્મિકતાને ધ્યાને લઈ નાતે લઈ તન મન ધનથી અમે સૌ રાષ્ટ્રના હિતના કાર્યમાં જોડાઈ ગયા છીએ. આ સાથે જે જોડાયેલા છે પાછાભાઈ ભગવાનભાઈ બલદાણિયા તથા શામજીભાઈ શેફાભાઈ બલદાણિયા તેમજ મારા ગામના દરેક આગેવાનો, વડીલો, મિત્રોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.